મોટી સમસ્યા છે આંદોલનકારીઓ ઘણા બધા છે અને તેમના પ્રશ્નો પણ ઘણા બધા છે સરકારની હવે આગામી સમયમાં શું રણનીતિ રહેશે આંદોલનને બંધ કરાવવાની જો દીક્ષિત સરકાર સામે તમામ કર્મચારી મંડળોએ મોરચો ખોલ્યો છે એક તરફ શિક્ષકોનું આંદોલન હતું શિક્ષકોને સમજાવવામાં આવ્યા બીજી તરફ આરોગ્ય કર્મચારી આંદોલન ઉપર છે તેમની સાથેની વાતચીત ચાલી રહી છે આજે રાત્રે આઠ વાગે પણ તેમની સાથે બેઠક થઈ છે મંત્રી પરિષદની અને જે મંત્રીની કમિટી બનાવવામાં આવી છે એ કમિટીના સભ્યો આરોગ્ય કર્મચારીઓ સાથે બેઠક કરીને જે અંતિમ મામલો જે પેજ ફસાયેલો છે તે ઉકેલવાનો પ્રયાસ કરશે એક તરફ માજી સૈનિકો પણ હજુ ધણા પર બેઠા છે ગૃહ રાજ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ સતત તેઓ વિરોધના સુરમાં છે તેઓ કોઈ સરકાર

ત્યાં પણ સરકારે હજુ સુધી નમતું નથી ચૂક્યું સરકાર સામે પડકારો અનેક છે કારણ કે એક તરફ ચૂંટણીનો માહોલ છે ને બીજી તરફ એક પછી એક સંગઠનો સામે આવી રહ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે સરકાર પાસે સમય ખૂબ ઓછો છે આગામી મહિને ચૂંટણીઓની શક્યતા જોવાઈ રહી છે જાહેર થવાની તો તેની વચ્ચે તમામ આંદોલનને ડામવા અને તેની સાથે તમામ કર્મચારીઓને આશ્વાસન આપી તેમની જે માંગણીઓ છે મોટાભાગની માંગણીઓ સ્વીકારવી આ બધા માટેનો સમય પર્યાપ્ત નથી અને તે દરમિયાન સરકાર કેવી રીતે આ તમામ આંદોલનકારીઓને પહોંચી વળશે તે એક મોટો સવાલ છે સરકાર સામે પડકાર છે મંત્રીઓની જે કમિટી છે તે પણ સતત બેઠકો કરી રહી છે અને ઉકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે કેટલાક આંદોલનો ઉકેલાયા છે કેટલી જગ્યાએ માંગણીઓ શિક્ષકોની મોટાભાગની માંગણીઓ માની લેવામાં આવી પણ તેમ છતાં તેની અંદર પણ વિરોધના સુર ઉઠ્યા છે તો તે રીતે આરોગ્ય કર્મચારીઓની જે માગણીઓ હતી તેને લઈને પણ હાલ વિવાદ ચાલી રહ્યો છે તે હજુ અંત નથી આવ્યો તેની સામે કિસાન સંઘ પણ આટલા દિવસથી ભાજપની ભગની સંસ્થા હોવા છતાં તે સરકારની સામે મોરચો માંડીને બેઠા છે એટલે આ તમામ મુદ્દાઓ છે સરકાર સામે પડકાર અનેક છે આગામી દિવસોમાં બેઠકો લઈ અને કેટલી ઝડપથી તેને ઉકેલ લાવવામાં કવાયત કરી રહી છે આજે પણ બેઠકોનો દોર ચાલુ રહેશે મહેસૂલ વિભાગના કર્મચારીઓ રવિ જૂની પેન્શન યોજના લાગુ કરવાની આ કર્મચારીઓની માંગણી છે